એટલું આજે નહીં તો કાલે ક્યાંક તકલીફ ઊભી કરશે, કોક દિવસ એના પ્રશ્નો આવશે. તમે રાજુ હો કે રાજા હો, તમે જેલમાં જઈ શકો છો. તમારું કંપનીનું નામ સત્યમ હોય તો પણ તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે. 8,000 કરોડનો રામલિંગા રાજુ અત્યારે જેલમાં છે. તમે ભારતના આકાશના રાજા હો તો પણ ભારતના પાસપોર્ટ વગર ઇંગ્લેન્ડ ભાગી જવું પડે. રેફરન્સ. ઇવન ઇફ યુ આર ધ કિંગ ઓફ ધ સ્કાઈઝ, યુ હેવ ટુ લીવ ઇન્ડિયા વિધાઉટ એન ઇન્ડિયન પાસપોર્ટ. તમે ભારતમાં હજારો મકાન, હજારો સ્કીમ બનાવી હોય અને ભારતના લોકોના કુટુંબના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં બેસહારા રહી શકો છો. ડોન્ટ ગો ફોર અનએથિકલ પ્રેક્ટિસ. 20,000 કરોડનો માણસ 2.5 વર્ષથી જેલમાં છે, છે કે નહીં? ખોટું લાંબુ ચાલતું નથી, આ અભિગમ રાખજો. સાચું ધીમું પણ મક્કમતાથી આગળ વધે છે, એ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ દેશી ભાષામાં આપણને બધાને સમજાઈ જાય અને અનુભવમાં પણ ઘણા બધાને હશે એવી રીતે સમજાવે છે. એમના એક્ઝેક્ટ શબ્દો હું તમને કહું. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત સમજાવતા કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય. તમે ખોટું કામ કરશો ને તો અંધારામાંથી પણ બહાર આવશે, કારણ કે એમાં બ્યુઅન ફોર્સ હોય. ફિઝિક્સ આપણે ભણ્યા છે, ફોર્સ ઓફ બ્યુઅન્સી. એ લાકડું તમે ભેગું લઈ જાઓ ને ડૂબકી મારી નીચે, પણ નીચે લાકડું છોડો એટલે તમે બહાર આવો પહેલા, ખબર પડી ગઈ ને, બહાર આવે જ. ખોટું કામ પૃથ્વી ઉપર લાંબુ ટકતું નથી, આ અભિગમ બહુ સ્પષ્ટ રાખો. You cannot attain the great successes of your life by unethical practices. Never. કોઈ દિવસ નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા નૈતિકતાને વળગી રહ્યા. કામ કદાચ ઓછું થાય પણ નૈતિકતા છોડવી નહીં. મૂલ્યનિષ્ઠ પ્રયત્ન કોઈ દિવસ નેવે જતો નથી, એટલે કોઈ હંમેશા પરિણામ આપે જ છે. એ હંમેશા તમને સિદ્ધિ અને પ્રગતિ આપે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ 8 દાયકાનું જાહેર જીવન જીવ્યા છે, આટલી મોટી સંસ્થા ચલાવી છે. તમને બધાને પ્રતીતિ આવશે કે એમના જીવન પણ ઘણી બધી ઓફર નાની મોટી અનૈતિકતાની આવી હશે કે નહીં. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય સ્પર્શ કર્યો નથી. 8 દાયકાનું જાહેર જીવન વિધાઉટ અ સિંગલ કોન્ટ્રોવર્સી. એનું કારણ પ્રામાણિક અને મૂલ્યનિષ્ઠ પરિશ્રમ. બીજો એક અભિગમ કામમાં એવી રીતે રાખવાનો છે કે કામ કરવાનો અધિકાર આપણો છે, ફળ ભગવાનની ઈચ્છા છે. અત્યારે આ મોટા મોટો પ્રશ્ન છે સ્ટ્રેસ મેનેજમેન્ટનો, એની વાત આપણે થોડીક ગઈ વખતે કરેલી. તમારે માનવાનું કે હું શ્રદ્ધાથી પુરુષાર્થ કરીશ, પરિણામ ભગવાનની ઈચ્છા છે. કારણ કે કદાચ 100 કારણો એવા છે કે જે તમારી પ્રગતિમાં પૂરકરૂપ છે, સામે 1,000 કારણો એવા છે કે તમારી પ્રગતિમાં અધોગતિ લાવી શકે છે, જે તમારા કંટ્રોલની બહાર છે. વરસાદ ના પડે, દુષ્કાળ આવે એટલે હીરાની ઇન્ડસ્ટ્રી બેસે બેસે ને બેસે, હા કે ના? રિયલ એસ્ટેટ બેસે બેસે ને બેસે, હા કે ના? એ તો પૃથ્વી જ્યારે 1 દાણાના 1,000 દાણા કરે ને ત્યારે જ હીરા અને રિયલ એસ્ટેટ ચાલે, હા કે ના? એ હકીકત છે. તો એ વરસાદ તમારા હાથમાં જ, એ વરસાદ આપણા હાથમાં જ. તો જે મૂળભૂત સ્ત્રોત છે ને ઇકોનોમીનો, ઇકોનોમી બૂસ્ટ કરે, ઇકોનોમી રોબસ્ટ કરે, ઇકોનોમી ડેવલપ કરે, એનો મૂળ એક જ સ્ત્રોત છે ને વરસાદ છે, હા કે ના? અને એકેના આપણાના કંટ્રોલમાં છે, છે તો શું કામ પહેલું બટન ખુલ્લું રાખી ના ના ફોડી લેશું? શું ફોડી, તું શું લઈશ? ટ્રેડિશનલ શબ્દ શું બોલે, જોયું જાહે, કઈ જોયું નહીં જાય, વાદળા જ નથી ઉપર. વરસાદ નહીં પડે તો હીરા કે રિયલ એસ્ટેટ એકેય નથી ચાલવાનું.
તો મૂળભૂત ઇકોનોમીનો સ્ત્રોત તો વરસાદ છે. આ સિમ્પલ દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રાસાદિક દ્રષ્ટાંત છે, એમનો આ વિચાર છે. તો સિમ્પલ દ્રષ્ટાંતથી આપણને સમજાય છે કે આ કામ કરવું એ આપણી ફરજ છે, ફળ ઉપર આપણો કોઈ અધિકાર જ નથી, એ ફળ તો ભગવાન નક્કી કરે છે. માટે ત્યાં નમ્ર રહેવું, માટે ત્યાં શ્રદ્ધાળુ રહેવું, અને માટે ત્યાં હાથ જોડીને જેમ એની ઈચ્છા હોય એમ સ્વીકારવું, એ અભિગમ. એક છેલ્લો અભિગમ કાર્ય વિશે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ શીખવાડતા અને ખરેખર અદભુત છે. એક આ બે શબ્દો એમના જીવનમાં કણે કણમાં વણાયેલા અને ઘણા મહાપુરુષોના જીવનમાં પણ આ જોવા મળે છે, ભગવાનની ઈચ્છા. આનાથી બહુ સ્થિરતા રહેશે. તમારે જ્યારે ફેલિયર આવે, જીવનમાં સેટબેક આવે, ત્યારે ખાલી એટલું વિચારવાનું, મેં મારો પુરુષાર્થ કર્યો એ ચેક કરી લેવાનું, તો કે હા મેં કરી લીધો, મેં મારા બધા જ રિસોર્સિસ એપ્લાય કરી લીધા પ્રોજેક્ટને સક્સેસ કરવા માટે, તો કે હા કરી લીધા, ટિક કરો. મારે જે કંઈ એ બાબતની માહિતી કે માર્ગદર્શન મેળવવાનું હતું, એક્સપર્ટ એડવાઇસ મેળવવાની હતી, એ મેળવીને મેં કામ કર્યું, તો કે હા એ પણ મેળવી દીધું, ટિક થઈ ગયું. બસ મેં મારી બધી બુદ્ધિ શક્તિ આવડત લગાડીને આ કામ કર્યું, મહેનત પણ પૂરી કરી, એટલે ભગવાનની ઈચ્છા એ તમે માનશો ને તો દુઃખ નહીં આવે અને ડિપ્રેશન નહીં આવે અને સ્ટ્રેસ નહીં આવે. હા, તમે પુરુષાર્થ ના કર્યો હોય, તમે તમારે બધા રિસોર્સિસ કામે ન લગાડ્યા હોય, તમે બધી એક્સપર્ટ એડવાઇસ લઈને તમે યોગ્ય રીતે કામ ન કર્યું હોય, પ્લાન્ડ વર્ક, તો તમને અફસોસ રહે. પણ ઇફ યુ હેવ ડન ઓલ ધીસ, ચેક ઇટ આઉટ કે મેં આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, બસ મારા તરફથી કોઈ ખામી નથી, એ લેવલ પર તમારે આવી જવાનું. યુ ગોટ માય પોઈન્ટ? મારા તરફથી કોઈ ખામી નથી, હવે પરિણામ ભગવાનની ઈચ્છા, એ લેવલ પર આવી જવાનું. તો કોઈ દિવસ પ્રશ્ન જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય અક્ષરધામ જેવું મોટું મંદિર બાંધવું હતું, હેરોમાં જમીન લીધી, આજુબાજુના રેસિડેન્સ લોકોએ એક કેમ્પેઇન શરૂ કર્યું કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વગાડશે અને મંજીરા વગાડશે, મોટા મોટા સરઘસો પ્રોસેશન કાઢશે, તમારી શાંતિ અમારી ઊંઘ હણાઈ જશે. એટલે દાવો નાખ્યો કોર્ટમાં, સિગ્નેચર કેમ્પેઇન ચાલ્યું. આપણે પણ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું કે ભાઈ અમારી આ રીત નથી, તમે ભારતમાં આવો, અમારા મંદિરો જુઓ, કઈ રાત્રે 12 વાગ્યા સુધી અમે ધમાલ નથી કરતા. વોટ એવર ડિસિશન સામેની પાર્ટીના ફેવરમાં ગયું અને આપણને ક્લિયર કહેવામાં આવ્યું કે તમે આ જમીન ઉપર ક્યારેય મંદિર બાંધી નહીં શકો. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, એમની ઉપર અમારા ટ્રસ્ટી સીએમ પટેલનો ફોન આવ્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા, આપણે ત્યાંથી મંદિર નહીં બંધાય. ઇટ વોઝ અ શોક, તમારો પ્રોજેક્ટને એબ્રપ્ટ એન્ડ આવે અને આફ્ટર એન ઇન્વેસ્ટમેન્ટ, એક મોટા ઇન્વેસ્ટમેન્ટ પછી આવો ધક્કો વાગે અને ઓલમોસ્ટ તમારું ઇન્વેસ્ટમેન્ટ નલ એન્ડ વોઇડ જેવું થઈ જાય, ઇટ ગોઝ ઓલમોસ્ટ નલ એન્ડ વોઇડ, તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજનું રિફ્લેક્સ એક્શન શું હતું? સ્પોન્ટેનિયસ રિએક્શન, વિચાર્યા પછીની ક્રિયા નહીં, ત્વરિત રિફ્લેક્સ એક્શન શું હતું? સીએમ, એટલે એમને નામથી બોલાવ્યા, સીએમ આપણે આપણો પુરુષાર્થ કરી લીધો, આપણી ઈચ્છા તો હતી જ, આપણે પુરુષાર્થમાં કોઈ ખામી નથી રાખી, તો હવે ભગવાનની ઈચ્છા સ્વીકારી લેવાની. ચહેરા પર એક લકીર ફરી નહીં. આ અભિગમ કાર્યમાં અંતિમ કક્ષાનો સર્વોચ્ચ કક્ષાએ બેઠેલો અભિગમ છે. મેં મારો પુરુષાર્થ કરી લીધો, હા, મેં મારા બધા રિસોર્સિસ એપ્લાય કરી લીધા, હા, બસ હવે જેટલી કંઈ સફળતા, જેટલા પર્સન્ટેજમાં અથવા તો નિષ્ફળતા, ભગવાનની ઈચ્છા. એમાં સહેજ એક નાની વસ્તુ ઉમેરી દેવાની, એ પણ મારા સારા માટે છે. હાઈએસ્ટ લેવલ ઓફ એટીટ્યુડ કહું છું હવે તમે, સૌથી જીવનનો મોટામાં મોટો અભિગમ, જે દરેક પરિસ્થિતિમાં તમને માસ્ટર કી સમાન પ્રૂવ થાય. એ શું છે? વોટ એવર હેપન્સ ઇન માય લાઈફ હેપન્સ વિથ ધ વિશ ઓફ ગોડ એન્ડ ઇટ હેપન્સ ફોર માય ગુડ એન્ડ માય પ્રોગ્રેસ. મારા જીવનમાં જે કંઈ બને છે ને, એ ભગવાનની ઈચ્છાથી બને છે અને મારા સારા માટે બને છે, મારી પ્રગતિ માટે જ બને છે. તો સેટબેક અને ફેલિયર એમાં પણ તમે બહાર આવી શકશો. આ લાઇટ અત્યારે આપણે જોઈએ છે, થોમસ અલ્વા એડિસને આપણને લાઇટ આપી,
10,000 પ્રયોગ એમણે કરેલા. એક દિવસ સવારના પોરમાં બ્રશ કરતા એમના પાડોશીએ સમાચાર આપ્યા કે તમારી આખી ફેક્ટરી બળી ગઈ, ખાખ થઈ ગઈ, રાખનો ઢગલો થઈ ગયો. એડિસન બ્રશ કરતા કરતા કે એમ એનો નાનો એમનો નાનો દીકરો હતો 5 વર્ષનો, એને આંગળીએ લીધો અને કે ચલો આપણે જરા જઈ આવીએ. અને ત્યાં જઈને એમણે જોયું, ઓહ રાખનો ઢગલો. ખૂબ સ્થિરતા રહી. એમના નાના દીકરાને કહ્યું કે જા તારી મમ્મીને બોલાવી લાવ. ભાઈ, નાના દીકરાએ પૂછ્યું, કેમ? કે તારી માએ આટલો મોટો રાખનો ઢગલો ક્યારેય જોયો નહીં હોય. જુએ તો ખરી. શું સ્થિરતા. એમના પત્ની આવે ને તો આ જોઈને અડધા બેભાન જેવા થઈ ગયા, પડી ગયા ગ્રાઉન્ડ ઉપર. ઓહ, આપણે આવું થઈ ગયું. એડિસન એમના પત્નીનો હાથ પકડીને એમને બેઠા કર્યા, સ્થિરતા આપી અને કે આમાં અરે કે આ બધું બળી ગયું. એડિસન આકાશમાં જોઈને બોલ્યા, જે વાક્ય એ બોલ્યા એમના જીવન ચરિત્રમાં પહેલા પાના ઉપર છે, એમના ટોમ્બ ઉપર પણ આ વાક્ય કોતરાયેલું છે. અને વિશ્વમાં તમામ વ્યવસાયીઓ માટે આ એક ઉત્તમ અમૃત સમાન વિચાર છે. એડિસન બોલ્યા, થેન્ક ગોડ, ભગવાન તમારો આભાર. પહેલું વાક્ય.